નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિકની પ્રેક્ટિસ કરો છો ને બધા? રેડી રેકનરમાંથી ઘણા બધા વાક્યો છે એની પ્રેક્ટિસ તમે કરજો, બરાબર? કેમ કે આપણે કૂવામાં તરવું હોય કે કોઈ પાણીમાં તરવું હોય એને આપણે બુક વાંચી લઈએ કમ્પ્લીટ તો આપણને તરતા ન આવડી જાય, પાણીમાં પડવું પડે, બરાબર? એના માટે અંગ્રેજીમાં પણ એવું છે, ડાયરેક્ટ ના આવડી જાય એની તૈયારી કરતી રહેવી પડે, એના જે વાક્યોના ઉદાહરણો છે, પ્રેક્ટિસ છે, એ કરતી રહેવી પડે, બરાબર? આજે આપણે ડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચનો પાંચમો લેક્ચર, આપણે શરૂઆતના ત્રણ લેક્ચર છે એ બેઝિકની અંદર પૂરા કર્યા હતા. ચોથા લેક્ચરની અંદર આપણે વિધાન વાક્યોની વાત કરી હતી, વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એની તમને બધી માહિતી આપી હતી. ખાસ કરીને સર્વનામમાં ફેરફાર, બરાબર, સર્વનામમાં ફેરફાર કઈ રીતે કરવા, કાળમાં ફેરફાર કઈ રીતે કરવા, એ તમામ બાબતોથી તમે વાકેફ છો. આજે એના પછીનો પ્રકાર એટલે કે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય? કે જેની અંદર કંઈક પણ પ્રશ્ન પૂછેલો હોય એ એટલે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યના મુખ્ય બે પ્રકારો છે. પ્રશ્નાર્થ વાક્યના મુખ્ય બે પ્રકારો છે. પહેલો સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્ય, અને બીજો WH પ્રશ્ન સૂચક શબ્દોથી બનતા પ્રશ્નાર્થ વાક્ય. સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્ય એટલે શું? તો કે આપણે કાળ જ્યારે શીખા ત્યારે વાત થતી હકાર, નકાર અને પ્રશ્નાર્થ, હેલ્પિંગ વર્બ. સહાયકારક ક્રિયાપદનું અંગ્રેજી થાય છે હેલ્પિંગ વર્બ. આપણે કર્તાને પાછળ લઈ લેતા, ક્રિયાપદને આગળ લઈ લેતા, છેલ્લે પ્રશ્નાર્થ મૂકી દેતા, હેલ્પિંગ વર્બ છે હતા, એ સહાયકારક ક્રિયાપદો કહેવાય. સહાયકારક ક્રિયાપદોથી બનતા પ્રશ્નાર્થ વાક્ય હોય એનો તમે ટૂંકમાં યસ અથવા નોમાં જવાબ આપી શકો, પણ આ જે WH પ્રશ્ન સૂચક શબ્દો છે એનો ટૂંકમાં જવાબ ના આપે. દાખલા તરીકે, હી ઇઝ ટીચિંગ ઇંગ્લિશ, તે અંગ્રેજી ભણાવી રહ્યો છે. કારણ આપણે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું તો ઇઝ ને આગળ લઈ લઈએ, ઇઝ હી ટીચિંગ ઇંગ્લિશ, પ્રશ્નાર્થ ચિહ્ન. તો આનો તમારે ટૂંકમાં જવાબ આપવો, યસ એ નોમાં આપી શકાય, યસ હી ઇઝ અથવા નો હી ઇઝન્ટ. પણ એમ હોય કે હુ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ, અંગ્રેજી કોણ ભણાવી રહ્યું છે, તો તમને આનો જવાબ ન મળે, યસ કે નોમાં, એમાં પૂરા વાક્યમાં જ જવાબ આપવો પડતો. એ બે વાક્યોનો તફાવત છે. સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો હોય એના તમે યસ કે નોમાં ટૂંકમાં જવાબ આપી શકો, WH પ્રશ્ન સૂચકથી બનતા પ્રશ્નાર્થ વાક્યોના ટૂંકમાં જવાબ આવે નહીં, એનો આપણે પૂરા વાક્યમાં જ જવાબ આપવો પડતો. બંને પ્રશ્નાર્થ વાક્યો છે એને એક એક કરીને આપણે શીખવાના છે. ભેગા કરશું તો ખીચડો થઈ જાય, એક એક કરી અને શીખવાના છે. બંને પ્રશ્નાર્થ વાક્યો, પણ પ્રશ્નાર્થના પણ જુદા જુદા પ્રકાર છે, એના નિયમમાં પણ એક ફેરફાર છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ પહેલો વિભાગ, સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. સહાયકારક ક્રિયાપદને કહેવાય છે હેલ્પિંગ વર્બ. તો લખજો એની નીચે, આ પ્રકારના વાક્યની શરૂઆત
સહાયકારક ક્રિયાપદો જેવા કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, વુડ, શુડ, કુડ, હેવ, હેઝ, હેડ, આ બધાનું લિસ્ટ છે તમારી પાસે, છે શરૂઆતના પહેલા લેક્ચરમાં તમે જોઈ લેજો. તો આ એનાથી થાય છે, થી થાય છે. હવે આવા વાક્યોનું ઇન્ડાયરેક્ટ કરવું હોય ત્યારે શું કરવાનું? સહાયકારક ક્રિયાપદ આવા વાક્યોનું ઇન્ડાયરેક્ટ કરતી વખતે નીચે મુજબ ફેરફાર કરવો. આવા વાક્યનું ઇન્ડાયરેક્ટ કરવું હોય ત્યારે નીચે પ્રમાણે ફેરફાર કરવાનો. કઈ રીતે જોઈએ? પહેલો ફેરફાર, સેડ ટુ ના બદલે આસ્ક્ડ મૂકવું. આપણે વિધાન વાક્યમાં સેડ ટુ નું ટોલ્ડ કરતા હતા, આમાં સેડ ટુ નું શું કરી નાખવાનું? આસ્ક્ડ કરી નાખવાનું છે, બરાબર. ત્યારબાદ બીજો ફેરફાર, સંયોજક તરીકે. આપણે વિધાન વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકતા હતા, આની અંદર સંયોજક તરીકે ઇફ અથવા વેધર મૂકવું. કાં તો ઇફ મૂકવાનું અથવા વેધર મૂકવાનું. પણ મને વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે ઇફ જ મૂકશું. શા માટે? વેધર લાંબુ થઈ જાય આપણે, પણ વેધર પણ મૂકી શકાય, વેધર પણ લખી શકાય. ઇફ અથવા વેધર મૂકવું. ત્યારબાદ અગત્યનો ફેરફાર, પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં ફરજિયાત રૂપાંતર કરવું. જોજો વિદ્યાર્થી મિત્રો, આ ફેરફાર અગત્યનો છે. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું કંઈ નવીન નથી. પ્રશ્નાર્થ વાક્ય છે, એમાંથી કર્તાને ગોતીને આગળ મૂકી દેવાનો, ક્રિયાપદને પાછળ જવા દેવાનું, પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ પૂર્ણ વિરામ મૂકી દેવાનું, બરાબર. એ આપણે લખાવતા નથી, કેમ કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર થાય એટલે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય, એને બદલે પૂર્ણ વિરામ આવી જાય, બરાબર. આટલા ફેરફારો કરવાના છે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો આવે ત્યારે. નાની વાક્યરચના લખી લઈએ એની. રિપોર્ટર આસ્ક્ડ લિસનર સંયોજક તરીકે ઇફ અથવા વેધર પ્લસ કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. આ એની વાક્યરચના થઈ, બરાબર છે. ફરી એક વખત નિયમો તમને કહી દઉં. સેડ ટુ ના બદલે આસ્ક્ડ મૂકવાનું, કેમ કે પ્રશ્નાર્થ ચિહ્ન છે, કંઈક પૂછે છે એટલે આસ્ક્ડ મૂકવાનું. સંયોજક તરીકે કાં તો ઇફ અથવા વેધર મૂકી દેવાનું. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં ફરજિયાત રૂપાંતર કરી દેવાનું છે. એની વાક્યરચના જોઈએ આપણે, બરાબર. હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. એક્ઝામ્પલ જોઈએ. ધ સ્ટ્રેન્જર સેડ ટુ મી, વિલ યુ શો મી ધ વે ટુ ધ બસ સ્ટેશન ફ્રોમ હિયર? સમજો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આટલા સુધીનું કામ પહેલા પૂરું કરી નાખીએ. સેડ ટુ નું શું કરી નાખવાનું? આસ્ક્ડ. ધ સ્ટ્રેન્જર સેડ ટુ નું આસ્ક્ડ મી સંયોજક તરીકે ઇફ, ઇફ ને બદલે બીજું શું આવી શકે? વેધર. હવે શું કરવાનું છે? આટલું તો કરી નાખ્યું આપણે. સેડ ટુ નું આસ્ક કરવાનું, સંયોજક તરીકે ઇફ કે વેધર લેવાનું, આ તો થઈ ગયું, બરાબર. હવે શું કરવાનું છે ખબર? પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું.
તો હવે પહેલાં આ વાક્ય છે, વિલ યુ શો મી ધ વે ટુ ધ બસ સ્ટેશન ફ્રોમ હિયર. આમાં બીજું અત્યારે કાંઈ નથી કરવાનું, પહેલાં આને વિધાન વાક્ય બનાવીએ. તો વિધાન વાક્ય બનાવીએ તો કર્તા આગળ આવી જાય ને ક્રિયા પછી પાછળ હોવી જોઈએ. યુ વિલ શો મી ધ વે ટુ ધ બસ સ્ટેશન ફ્રોમ હિયર. આ થઈ ગયું વિધાન વાક્ય. કાંઈ આવી નથી કર્યું, માત્ર વિધાન વાક્ય ફેર્યું. હવે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ તો તમને બધાને આવડે છે, આવડે ને? કાળમાં ફેરફાર, સમયદર્શક શબ્દોમાં ફેરફાર, એ તેની રીતે કરવાનો. યુના સર્વનામ સાંભળના સાથે ફર એટલે મી એટલે આઈ થઈ જશે. વિલનું વુડ, શો, હવે મી આઈના સર્વનામ બોલનાર પ્રમાણે એટલે કે સ્ટ્રેન્જર, હી લઈએ, આઈનું મી તો હીનું હિમ થઈ જાય. ધ વે ટુ ધ બસ સ્ટેશન ફ્રોમ હિયરનું થઈ જશે ધેર, બરાબર. પણ આ જે મેં પ્રક્રિયા કરી વિધાન વાક્ય બનાવવાની, એ તમારે ક્યાં કરવાની છે? મગજની અંદર કરવાની છે, એમ કે લખવાની થતી નથી, બરાબર છે? મગજની અંદર આ પ્રક્રિયા કરવાની, અને વિધાન વાક્યમાં મગજમાં ફેરવા પછી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ કરવાનું, બરાબર. હજી એક ઉદાહરણ જોઈએ એના પછીનું. માય ફ્રેન્ડ સેડ ટુ મી, ડીડ યુ સેલ યોર ઓલ્ડ બાયસિકલ યેસ્ટરડે? માય ફ્રેન્ડ સેડ ટુ મી, ડીડ યુ સેલ યોર ઓલ્ડ બાયસિકલ યેસ્ટરડે? મારા મિત્રએ મને કીધું, શું તારી જૂની સાયકલ છે ગઈકાલે વેચી નાખી? તો સૌ પ્રથમ પહેલું કામ કરવાનું છે, માય ફ્રેન્ડ સેડ ટુ નો ટોલ્ડ મી, સંયોજક તરીકે ઇફ. હવે બાકીનું વધુ વાક્ય, ડીડ યુ સેલ યોર ઓલ્ડ બાયસિકલ યેસ્ટરડે? આને વિધાન વાક્યમાં ફેરવશું. ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરી નાખે છે, યુ ડીડ સેલ યોર ઓલ્ડ બાયસિકલ યેસ્ટરડે, આવું કરી નાખે છે. તો જો તો ખરા, ડીડનો ઉપયોગ માત્ર નકાર અને પ્રશ્નાર્થમાં જ થાય છે. હકાર વાક્યમાં શું થાય? કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. યુ સોલ્ડ યોર ઓલ્ડ બાયસિકલ યેસ્ટરડેનું વિધાન વાક્ય એવું બનશે, યુ સોલ્ડ યોર ઓલ્ડ બાયસિકલ યેસ્ટરડે. હવે તો થઈ ગયું, યુના સર્વનામ સાંભળનાર સાથે ફરે સાંભળનાર છે મી, આઈ, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય, આઈ હેડ સોલ્ડ. સોલ્ડ છે બે રૂપો સરખા, ભૂતકાળ ભૂતકૃદન બે. આ સાદો ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ કર્યું એટલે હેડ લીધું. આઈ હેડ સોલ્ડ યોરનું માય ઓલ્ડ બાયસિકલ, અને યસ્ટરડેનું ધ પ્રીવિયસ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ હજી એક ઉદાહરણ જો. આઈ સેડ ટુ સોનલ, આર યુ રેડી ટુ હેલ્પ મી નાઉ? I said to Sonal, મેં સોનલને કીધું, આર યુ રેડી ટુ હેલ્પ મી નાઉ? તો આઈ સેડ ટુ નું થઈ જશે આસ્ક્ડ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ છે, ટોલ્ડ છે એની જગ્યાએ તમારે આસ્ક્ડ ગણવાનું છે, બરાબર. આગળના વાક્યમાં ભૂલથી ટોલ્ડ લખાઈ ગયેલું હતું, જે તમારે આસ્ક્ડ ગણવાનું છે. આઈ આસ્ક્ડ સોનલ, સંયોજક તરીકે If, are you ready to help me now? શું તમે મને મદદ કરવા માટે રેડી છો, તૈયાર છો? આનું વિધાન વાક્ય યુ આર રેડી ટુ હેલ્પ મી નાઉ હવે લખવાની જરૂરિયાત નથી. યુ આર રેડી ટુ હેલ્પ મી નાઉ, યુના સર્વનામ સાંભળનાર સાથે એટલે સોનલ, શી. હવે સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ એમિઝાનનું વોઝવેર થઈ જાય, સી સાથે આવશે વોઝ. શી વોઝ રેડી ટુ હેલ્પ મી,
આઈ, આઈના સર્વનામ આઈ સાથે જ ફરશે, તો મીનું મી જ રહેશે અને નાવનું થઈ જશે ધેન. ખબર પડ્યો વિદ્યાર્થી મિત્રો? આ ત્રણ વાક્યો જોઈએ આપણે. હજી આપણે એવું જોઈએ, એક વાક્ય હજી જોઈ લઈએ બરાબર, તો વધારે ખબર પડશે. The teacher said to us, "Can you find your mistake yourself in your sentence?" શિક્ષકે અમને કીધું, શું તમે તમારા વાક્યની અંદર તમારી ભૂલ તમારી જાતે શોધી શકશો? મેં હમણાં જેમ મારી ભૂલ ગઈ હતી તેમ બીજા વાક્યમાં ભૂલ હતી ને, ભૂલથી આસના બદલે ટોલ લખાઈ ગયું હતું બરાબર, એ તમે આશા રાખું છું સુધારી લીધું હશે. ધ ટીચર સેટનું શું થઈ જશે? આસ્ક્ડ અસ, સંયોજક તરીકે ઇફ અથવા બીજું વેધર. હવે કેન યુ ફાઇન્ડ, યુ કેન ફાઇન્ડ થઈ જશે યુના સર્વનામ સાંભળનાર સાથે, એટલે કે અસ, અસ એટલે કે વી. કેનનું થઈ જાય કુડ, કુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ. વી કુડ ફાઇન્ડ અવર મિસ્ટેક અવર સેલ્વ્સ ઇન અવર સેન્ટેન્સ. સમજાણું છે વિદ્યાર્થી મિત્રો? છેલ્લું એક ઉદાહરણ જોઈએ. શી સેડ ટુ મી, હેવ યુ ગીવન માય મેસેજ ટુ યોર સિસ્ટર? શી સેડ ટુ મી, હેવ યુ ગીવન માય મેસેજ ટુ યોર સિસ્ટર? તેણીએ મને કીધું, શું તે મારો મેસેજ છે એ તારી બહેનને પહોંચાડી દીધેલો છે? શી સેડ ટુ નું આસ્ક્ડ, મી સંયોજક તરીકે ઇફ. હવે હેવ યુ ગીવન માય મેસેજ ટુ યોર સિસ્ટર, યુ હેવ ગીવન થઈ જાય. યુના સર્વનામ છે એ સાંભળનાર સાથે, એટલે કે મી, મી છે તો આઈ થઈ જાય. પૂર્ણ વર્તમાનકાળ છે તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. આઈ હેડ ગીવન માય, આઈના સર્વનામ બોલનાર સાથે ફરે, એટલે કે શી આઈનું માય, તો શીનું હર થઈ જાય. હર મેસેજ ટુ યોર, યુના સર્વનામ પાછા સાંભળનાર સાથે, એટલે કે માય સિસ્ટર. જો આમાં એક એક સ્ટેપ બાય સ્ટેપ તમે વાક્ય છે એને ઇનડાયરેક્ટ કરો ને, તો કોઈ દી કંઈ ભૂલ થાય નહીં, આરામથી આપણને આવડી જાય બરાબર છે. તો આજના લેક્ચરની અંદર પ્રશ્નાર્થ વાક્યનો પહેલો પ્રકાર, સહાયકારક ક્રિયાપદોથી બનતા પ્રશ્નાર્થ વાક્યો આપણે પૂર્ણ કર્યો બરાબર. હોમવર્કની અંદર હેલ્પિંગ વર્બથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો કે જે આપણે આજે શીખ્યા છે, એવા 10 વાક્યો ડાયરેક્ટ સ્પીચ, એમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું તમારે લખવાના છે. 10 વાક્યો, આના માટે રેડી રેકનરનો ઉપયોગ છે, તમે કરી શકો છો. હવે પછીના લેક્ચરમાં આનો પેટા પ્રકાર બીજો, WH પ્રશ્નસૂચક શબ્દોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો છે, એ આપણે શીખવાના છે. આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.